जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठान, आप जो रहा छो तीर समाचार। दर्शक मित्रों, छोटाउदेपुर नगर में आवेल एक स्क्रेप ना गोडाउन में विकराल आग लागी छे। आप जोई शको छो दृश्य में एक स्क्रेप नो गोडाउन छे, भंगार नो गोडाउन छे, अने तेमा खूब मोटी मात्रा में ज्यां प्लास्टिक नो स्क्रेप हतो त्यां आग लागी हती। आप जोई शको छो अत्यारे फायर फाइटर द्वारा आग उपर काबू मेळवाना जे प्रयासो छे चाली रह्या छे। छेल्ला अर्धा कलाकथी आ आग लागी हती, जो के फायर फाइटर द्वारा सतत जे प्रयासो करवामां आवी रह्या छे। एक पछी एक छोटाउदेपुर नगरपालिकाना फायर फाइटर छे ते अहींया कामे लाग्या छे अने आग ओलावानुं जे काम छे ते चाली रह्युं छे। कही शकाय के मोटी संख्यामां जे प्लास्टिकनो भंगार हतो अने तेने लईने जे आग छे वधु विकराळ बनी हती। आग लागवा पाछळनुं जे कारण छे ते चोक्कस जाणी नथी शकायुं, परंतु कही शकाय के खूब मोटो जथ्थो जे प्लास्टिकनो हतो अने तेने लईने આગનું જે સ્વરૂપ હતું ખૂબ જ વિકરાળ હતું। તમામ જે ભંગાર હતો, સ્ક્રેપ હતો, તે આગમાં સ્વાહ થયો છે। આપ જોઈ શકો છો આગળના ભાગ ઉપર જે લોખંડનો અને પતરાનું જે સ્ક્રેપ છે તે પડ્યું છે અને પાછળના ભાગમાં પ્લાસ્ટિકનો સ્ક્રેપ હતો। ઇદ્રીશભાઈ તાઈ નામના જે વેપારી છે સ્ક્રેપના, એમનું આ ગોડાઉન છે અને તેમાં આગ લાગી છે। આગ લાગવા પાછળનું જે ચોક્કસ કારણ છે જાણી નથી શકાયું। આગ લાગતા અહીંયા જે ધુમાડાના ગોટે ગોટા છે ઊંચે સુધી જોવા મળ્યા હતા, જો કે હવે ક્યાંક કહી શકાય કે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગ એમ તો પૂરી થવાઈ છે, આગને ઓલવામાં ફાયર ફાઈટર સફળ થયા છે। થોડીક આગ હજુ પણ દેખાઈ રહી છે અને તેને ઓલવા માટેનો જે પ્રયાસ છે તે ચાલુ છે, પરંતુ કહી શકાય કે પ્લાસ્ટિક હોવાને લઈને જે આગ છે તેના ઉપર કાબુ મેળવવો તેમના માટે ખૂબ મુશ્કેલ હતો। પરંતુ સતત ચારે બાજુથી પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને આગ લાગવાને લઈને આજે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવાતા નગરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે। નુકસાન કેટલું છે તેનો અંદાજ તો હવે જે સ્ક્રેપના માલિક છે, સ્ક્રેપના ગોડાઉનના માલિક છે, તેમની પાસેથી જાણીશું ત્યારે ખબર પડશે। પરંતુ કહી શકાય કે ખૂબ મોટી માત્રામાં આ નુકસાન અહીંયા થયું છે આગ લાગવાને કારણે। આગ ઉપર હવે કાબુ મેળવી લેવાયો છે, જેમ કહીએ તો ખોટું નથી, અને છોટાઉદેપુર નગરપાલિકાના જે ફાયર ફાઈટર છે તેમની સાથે સ્થાનિકો પણ અહીંયા મદદમાં જોડાયા છે અને આગ ઓલવવાની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। ધન્યવાદ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।